ફટાકા બંધ પ્લાન કરી નાખે આવું જંજાળી ગુરુ મહારાજને ચરણે બો તો ગયું પટેલ જઈને ગુરુ મહારાજને કે તમારું ઓલું મન જીવવા નહીં દે ભાઈ કેવડું કામ એક પાંચ મિનિટમાં કરી નાખે મારે કરવું મન ખાઈ જા એમાં હું મૂંજાઈ ગયો કહી દે લાંબુ લાકડું જંગલમાંથી લાવે ને ખોડાઈ ફોડીમાં કામ ન હોય તે કેવું ઉતર ઉત્તર કહીને કામ હોય તે કેવું જા કામ કરીએ એ થોડું ખૂટે ઉતર કરવાનું ત્યાં તો ભૂત વાહે એટલી વાત થઈ તત પૂગી ગયું કે ગુરુ મહારાજ આને શરદ ભંગ કરી હું એને ખાઈ જાયશ પણ પટેલને ગુરુની શાન મળી ગઈ ને એટલે બળમાં આવી ગયા કે ગુરુના દર્શને સત્સંગમાં આવવા હટું તને લઈ ગયો છો આપણે કામનું ક્યાં પારશે જા જંગલમાંથી લાંબુ લાકડું કાપી આવ્યું કે ભલે આવડો ચરણે થી ઘી આવ્યો તો લાકડું લઈને ઘીરે આવ્યું કે ખોઈડ ફરીમાં ફરીમાં ખોડ્યું કે હું ના નો પાડું ચડી ચેડ્યું કામ હોય તો ગયા ઓલું કામ કરી આવતા બાળેક ચડી ઉતર કરી કામ આય બાળક કે ચેડ ઉતર કરી સો મહિના કપ કબાયું ને એ ભાઈ ઓલી ખાઈ જવાની શરત ભંગો હું ખાઈ નહીં કામ નો હોય તો હા ઓછી કોરે બેઠું રહી પણ આ લપ આ લપ છોડાય નહીં નહી તો કઈ વાંધો નથી એમાં આ મનભૂત કઈક પ્લાનો નહીં ધમ્પસાડા કરી નાખે ઘડીક વારમાં એને શ્વાસો શ્વાસના થાંભલે ઉતર કરાવો ને સ્થિર થઈ જાય એ સ્થિર થઈ જાય અને સ્થિર કરવાનું એનું આ એક જ સાધન છે બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં એક જ સાધન છે એટલે આપણે ખબર પડી કે બીજા વિચારો કરવા માંડ્યું એટલે તરત જ પાછું વાળીને વળી એમાં લગાડવો વળી ખબર પડી બીજા વિચાર કરવા માંડ્યો વળી એને લગાડવો તો જરૂર એક દઈ સંસળ મન સ્થિર થઈ જાય મૂળમાં તળિયા સુધી પહોંચી જાય છે એટલે મૂળમાં સ્થિર થઈ જાય છે એટલે અનુભવના મોતી હાઇથમાં આવી જાય છે જીવન શૈલ કરવાને આવ્યો બહુ તળિયાના ભેદ માહી પરખાયા તેથી મોતી નહીં મિલાયા નિર્ઘી વૃક્ષ વિશાળ ઘણેરા ફળ દીઠા બહુ સારા સડતા વૃક્ષે અધવસ જાતા વાવંટોળ વિટાયા પછી ન દેખાય ઉપર વિશાળ ગણેરા પરમાત્મા સ્વરૂપી વૃક્ષ અખિલ વિશ્વમાં વ્યાપીને રહ્યું છે અખિલ વિશ્વમાં વ્યાપીને રહ્યું છે જેની અંદર જીવન મુક્તિના લાભરૂપી મોક્ષરૂપી મીઠા ફળ રહેલા છે એ ખાવાને માટે પર્યાણ કર્યું વૃક્ષ ઉપર ચડવાનું એટલે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કર્યો નિરખી વૃક્ષ વિશાળ ગણેરા ફળ દીઠા બહુ સારા પણ સડતા વૃક્ષે અધવસ જાતા વાવંટોળ વિટાયા ભક્તિ માર્ગની અંદર ચાલતા આપણું મન સત્વગુણ પ્રધાન બને સત્વગુણી બને સત્વગુણી જ્યાં મન બને ત્યાં સાધકની પાસે રીધિ સિદ્ધિ મંડ્યા આવવા રજો ગુણ તમો ગુણ અને સત્વગુણ ત્રણ ગુણ માં સત્વગુણ મોટો ભાઈ છે ત્રણ ગુણમાં સત્વગુણ મોટો ભાઈ છે અને જગતની અંદર જાજે ભાગે રજોગુણી અને તમોગુણી સ્વભાવના માનવ છે સત્વગુણી સ્વભાવના ઓછા છે જે સત્વગુણી બને એના ચરણમાં રજોગુણી ને તમોગુણી શિષણમાં આવે સત્વગુણી બનતા રીધિ સિદ્ધિ મંડે આવવા માન પૂજા મળવા માંડે એટલે સાધક ભક્તિ ની અંદર આધ્યાત્મિક માર્ગે ગતિ કરતો ન્યા અટકી જાય છે જે સત્વગુણી બને ત્યાં જ લોકો એને સારા ઉપનામથી બોલાવવા માંડે માનપાન એને આપવા માંડે એના પૂજન અર્ચન કરવા માંડે એટલે સાધકને એમ થાય કે હું પૂર્ણ થઈ ગયો પાગી ગયો અને લોકો બોળા સમુદાયમાં એના શરણમાં શિષ નમાવે એટલે લોકોને એમ થાય કે આટલા બધા માણસો આને નમે છે એટલે આ હૈશ્ય જ ને અને પોતાને સાધકને એમ થાય કે આટલા બધા મને નમે એટલે હું હૈશ ને હૈશ અને હૈશે વસે હાવ કોરું પીડ્યું હોય હૈશ અને હશે ની વસારે કોરું પીડ્યું હાવ કોરો દાકોર હોય આ એક આવરણ છે ભક્તિ માર્ગે ચાલતા સાધકને માટે આવરણ છે સત્વગુણી બને એટલે તરત એને લોકો મન મંડે માન આપવા થોડુંક સત્વગુણી માણા હોય ને પછી એને લોકો ભાઈ નો કે સીધા બાપા નામથી શરૂ કરે એટલે ઓલાને એમ થાય કે ડિગ્રી મળી ગઈ બસ સુધારામ કદાસ બાપુ ગીએ ત્યાંથી ગો ઘરે ત્યાંથી ઘરે અને માટે તુલસીદાસે ઉત્તરકાંડ ની અંદર લાંબુ એક કથાનક કહ્યું છે અનુભવનું ગાન ગાયું છે કે સોહમ અસ્મિ ઇતિવૃત્તિ અખંડા દીપશિખા સો પરમ પ્રસંડા આત્મા અનુભવ સુખસો પ્રકાશા તવમૂળભેદ બ્રહ્મનાસા અભ્યાસ કરતા સોહમ અસમી હું બ્રહ્મશું એવી અટૂટ તેલ ધારાવત વૃત્તિ થઈ જે વૃત્તિ જ્ઞાન દીપકની ની પ્રસન્ડ શિખા છે જેનાથી અનુભવોનો સુંદર એવો પ્રકાશ ફેલાય છે અને જન્મ મૃત્યુના કારણરૂપ સંસારનો ભ્રમ નાશ પામે છે સોહમ

આ ચિંતવનથી પ્રબળ વિદ્યાનો પરિવાર ભાગવા માંડે છે પ્રબળ વિદ્યા કર પરિવારા મોહ આદિ એવા મીઠા અપારા અવિદ્યાનો ઝુંડ ભાગતા અવિદ્યા મટતા બુદ્ધિ પ્રફુલ્લિત થાય છે પ્રફુલ્લિત થઈને હૃદયરૂપી ઘરની અંદર બેસી અને જે આ જળ અને ચેતનની ગ્રંથિ બંધાઈ ગઈ છે ગાંઠ વળી ગઈ છે એ ગ્રંથિને છોડવા માંડે છે જડ ચેતનની ની ગ્રંથિ બંધાઈ ગઈ છે એ ગ્રંથિ છૂટી જાય તો તો જીવ કરતા રથ થઈ જાય તબોય બુદ્ધિ પાય ઉજયારા ઉરગ્રહ બેઠી ગ્રંથિ નિરુઆરા સોરન ગ્રંથી પાવે જો સોઈ તો જીવ કરતા રથ હોય આ ગ્રંથિ જો છૂટી જાય તો જીવ કરતારથ થઈ જાય પણ સોરન ગ્રંથિ ખગરાયા વિઘ્ન કરે અનેક તબ માયા ગાંઠ છોડવા માંડે એવી ખબર પડે ત્યાં માયા અનેક પ્રકારના વિઘ્નો નાખે છે ગ્રંથિ છોડવા બુદ્ધિ તૈયાર થાય તા માયા અનેક પ્રકારના વિઘનો નાખે છે કેવા કે ઋદ્ધિ સિદ્ધિ પ્રેરત બહુ ભાઈ બુદ્ધિ લોભ દેખાવત આય એના ચરણમાં ઋદ્ધિ સિદ્ધિ મંડે આવવા એટલે લોભ વદ્તો જાય એટલે લોભ બુદ્ધિ લોભ દેખાવત આય ઋદ્ધિ સિદ્ધિ પ્રેરત બહુ ભાઈ બુદ્ધિ લોભ દેખાવત આય કલ કલ સલ બલ સમીપા અંસલ બાત બુજાવહી દીપા મયા આવી રીતે સળ કરે કળ કરે એમ કરતા સાધક નો હારે તો સેવટ બળ કરીને ઘૂસી જાય સલ કલ બલ કર જાય સમીપા અંસલ બાત બુજાવે દીપા આવી રીતે લોભમાં વૃત્તિ પડતા જે સાસી સમજણ રૂપી વાત છે એ સાધકને ભૂલાઈ જાય છે સાધકને ભૂલાઈ જાય છે પછી બીજા પ્રયાસમાં લાગી જાય કે મારું જગતમાં માન કેમ વધે લોકો મારી વધારે વાહવા કેમ કરે મારી ખ્યાતિ કેમ ફેલાય લોકો મને વિશેષ ને વિશેષ પૂજ્ય ભાવથી કેમ જોવે આવા બધા વિચારોના વમળ સળવા માંડે અને ભજનનો અભ્યાસ અટકી જાય ભજનનો અભ્યાસ તુલસી દાસ કે હોય બુદ્ધિ કરીને જોવે કે આમાં મારું અહિત છે આ મારે માટે યોગ્ય નથી એવું જાણે તેનું તન ચિંતવન અનહિત જાની તેહી બિદ બુદ્ધિ નહીં બાધી તો બોહરી કરત સુર ઉપાધિ બુદ્ધિશાણી હોય આવા કોઈ પ્રલોભનમાં ફસાઈ નહીં તો તુલસીદાસ કે હજી છે બુદ્ધિ નહીં બાધી તો બહોરી કરત સુર સુર ઉપાદી નામ દેવતાઓ તો ઇન્દ્રિયોના દેવતાઓ હજી વિઘન નાખે છે બહોરી કરત સુર ઉપાદી ઇન્દ્રિ દ્વાર ઝરૂખા નાના તહા તહા સુર બેઠે કર સ્થાના આવત દેખહી વિષય બિહારી તેહી હઠી દેત કપાટ ઉઘાડી ઇન્દ્રિયના નાના નાના જરૂખા છે દરેક જરૂખે ઇન્દ્રિયોના દેવતાઓ પોતાના થાણા કરી અડો જમાવીને બેઠા છે એ દેવતાઓને એમ થાય કે આવડા મારું પદ લઈ લે એટલે વિઘ્ન નાખે છે એટલે વિઘ્ન નાખે છે ઇન્દ્રિજરો ખા દ્વાર નાના તુર બેઠે કર સ્થાના આવત દેખહી વિષય બિહારી હઠી દેત કપાટ ઉગાડી વિષય વાળો પવન આવતો જોઈને કમાડ ઉગાડા છે એટલે પવન તરત જ અંદર જાય છે કારણ કે ઇન્દ્રિય અને સુર નું જ્ઞાન વિષય ભોગ પર પ્રીત સદાય ઇન્દ્રિયને ને સુર નું જ્ઞાન સોહાતું નથી એને વિષયમાં પ્રીતિ છે વિષય વાળો પવન આવે એટલે દરવાજા ખુલ્લા મૂકે ઠઠા મસ્કરીની વાતો હોય મનોરંજનની વાતો હોય ત્યાં તમને નિંદર નહીં આવે સત્સંગમાં આવશે સત્સંગમાં આવશે મને એમ કે નાના છોકરા થોડા સત્સંગમાં જાગી હગે ભોવાયામ હવારા ચાર વાગ્યા ઉજ જાગે વિષય ઇન્દ્રિયોને વાલા છે ઇન્દ્રિયને સુરનું જ્ઞાન ન સોહાય વિષય ભોગ પર પ્રીત સદાય ઇન્દ્રિયને સુરનું જ્ઞાન સોહાતું નથી એને વિષયો યોજવાલા છે વિષય ભોગ વિષય સમીર બુદ્ધિક્રત બહોરી તેહી બીધ દીપ તેહી બીધ દીપક બોર બહોરી ઇન્દ્રી જરૂખા દ્વાર નાના તાં તહા સુર બેઠે કરેખી વિષય બિહારી અઠી દેત કપાટ જો પ્રબંધન જાય સો વિજ્ઞાન દીપક દીએ પ્રબંધ જેવો વિષય વાળો પવન અંદર જાય કે જે દીપક કાંઈક થોડોક અનુભવનો પ્રગટો છે એને બુજાવી નાખે જો પ્રબંધન ઉરગ્રહ જાય વિજ્ઞાન દીપક દીએ બુજાઈ શૂટીન ગ્રંથી मिटा सो प्रकाशा बुद्धि बिकल माया बतासा ग्रंथि छूटी नहीं प्रकाश मटी गय पासो अंधकार थी गो दीवो बुझाई गो इंद्रिय ज्ञान न सोहाई विषय भोग पर प्रीत सदाई विषय समीर बुद्धि कृत भोरी ते बिद दीप कोण करे बहोरी रीते दीपो बुजाई गयो पी दीवासो प्रगट कोण कर दी બીજી વાર કોણ દાસના દાસ થઈને રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર સેવા ભક્તિનો ભેખ લઈને કરો રોડી કમાય તો સવાઈ ભક્તિ દીપેરે રીજે દેવ મોરારી માટે આધ્યાત્મિક માર્ગ ની અંદર આગળ ગતિ કરવાને માટે સદગુરુ સ્વરૂપ ની અંદર ભક્તિ ભાવ રાખવો જોઈએ તો આવરણ નો આવે તો આવરણ નો આવે ને જે હૃદયની અંદર ગુરુ ભક્તિ છે ભક્તિ છે ન્યાતો તો ગરલ સુધાસમ હોય અરિહિત હોય ગુરલ સુધાસમ અરિહિત હોય તેહી મની બિન સુખ પાવહીન કોઈ ગરલ સુદાસમ જેના હૃદય ભક્તિ છે એને ઝેર અમૃત થાય છે અને શત્રુ મિત્ર થાય છે ગરલ સુદાસમ અરી મણીબીન સુખ પાવહીન કોઈ ભક્તિરૂપી મણી વિના કોઈ પરમપદ નું સુખ પામતું નથી વ્યાપહીન માનસ રોગ કોઈ જેહી જીવ સબ દુખારી હોય અનેક પ્રકારના જે માનસ રોગો આવા છે જેના હૃદયે ગુરુ ભક્તિ છે એને ઈ રોગ લાગતો નથી જેની અંદર જીવ માત્ર સબળે છે દેહના રોગ હારા પણ માનસ રોગ ભયંકર છે જેની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે અને એનું ઔષધ બતાવનારા વૈદોય ઓછા જડે આના તો અટાણે જ્યાં ત્યાં ઓળે ને ગોખલે બધે થઈ ગયા આમાં આના જટ નથી જડતા માનસ રોગ મટાડવાના માનક રોગ મટાડનારા વૈદ મળવા દુર્લભ છે એટલે જેમ થળ વિના જળ રહી શકતું નથી એમ કાગભૂષણ ગરુડજીને ગરૂડજીને કે કે મોક્ષરૂપી સુખ એની ભક્તિ વિના રહી શકતું નથી ગુરુ ભક્તિ સ્વરૂપની અંદર પ્રેમ એટલે માર્ગે ગતિ કરવામાં આવા નાના મોટા આવરણો છે એટલે પૂજ્ય દાદા આ વાણીમાં અનુભવ પ્રગટ કર્યો છે કે નિરખી વૃક્ષ વિશાળ ગણેરા ફળ દીઠા બહુ સારા ચડતા વૃક્ષે અધવસ જાતા વાવંટોળ વિટાયા પછી ન દેખાય ઉપર કે નીચે અધવસરે અટવાયા પછી ઉપર ચડવાની હિંમત ચાલતી નથી અને નાનો થઈને ગુરુ સેવા કરવાનો ભાવ નથી થતો નાનો થઈ અને ગુરુ સેવાનો કરો ભાવ થતો નથી નીચું ઉતરવું ગમતું નથી ઉપર ચડાતું નથી પછી ત્રિશંકુના જેવી પરિસ્થિતિ રીએ ત્રિશંકુના જેવી પરિસ્થિતિ રીએ ન ઉપર ન નીચે અધવસારે લબડી પડે છે જ્ઞાની નહીં ને અજ્ઞાની નહીં બે માંથી એક કઈ માં નહીં અધગેસરા નહીં હારા કા અજ્ઞાની હારા ન કા જ્ઞાની હારા કા અજ્ઞાની હારા કા અજ્ઞાની એને ભક્તિને ને લેવા દેવા નહીં તમે બોધ આપો તોય કહી દે હું હું ભક્તિને નથી કરવી લ્યો તમારું શું કેવું થાય છે અરે ભક્તિ નો કરી સોરાશીમ જાય તમને ખબર છે પછી ભલે હોમાં જાય સોરાસી હું નથી કરવી લ્યો અમારે સુખ ના માણી લેવા તમારું શું કેવું થાય સંસાર ના સુખ તો માણી હગે આ ભાઈ થોડાક અર્ધા ભગત થયા હોય એટલે સંસારનું સુખ માણી હગે નહીં એને ઈન્સટ નો મારા એને લાંબો જબો ફેરવો જ પડે ગરબે રમે એટલે ન સંસારના સુખ ભોગવી શકે ન પરમપદના સુખને પ્રાપ્ત કરી શકે અધવચારે લબડી પડે છે અધ્વસરે અટવાયા સ્થિર થઈ તળિયાના ભેદ નહીં પરખાયા તેથી મોતી નહીં મિલાય આવું કોઈ આવરણ આવે તો આવરણ મટાડવાને માટે નીચું ઉતરી અને પાછું પેલેથી ચાલુ કરવું જોઈએ મહાપુરુષની સેવાથી માન બાનને એક બાજુ મૂકી દઈને નિખાલસ ભાવથી પાછો પેલેથી એકડો ઘૂટે તો જરૂર ભૂલાઈ ગયેલી રકમ પાછી હરખી લખે તો જવાબ હરખો આવી જાય स्थिर थी दलिया ना भेद नहीं परखाया एने मोती नहीं मिलाया बीज नहीं कोई मूल नहीं नहीं डाल पान विस्तारा शब्द नहीं जा शून्य नहीं नहीं कोई कर्म फांस विचारा भेददर्शी दर्शी भमरा भमता गंध माही बंधाया थिर थी तलिया ना भेद नहीं परखाया ते थी मोती नहीं પરમાત્મા સ્વરૂપી વૃક્ષ ને કોઈ બીજ નથી કોઈ ડાળી નથી ઈ વૃક્ષ તો કેવું છે કે એક વરખડી મેં નજરોમાં દેખી નહીં પાન નહી ડાળી મૂળ વેનાનો વેલો ધરસેડ્યો એમાં ફૂલ વિનાનો ફળ થયો એ ફળ અમર ટાળે ટીમીર દેખી માયથી દિલ ઠરે ગુરુવચને કોઈ વિચાર કરે તો તરે મૂળ વિના નો વેલો છે એનું કોઈ મૂળ નથી બીજ નહીં એનું કોઈ મૂળ નહીં નહીં ડાળપાંદ વિસ્તારા કર્મકાંડના ડાળા દાખલા એમાં નથી શબ્દ નહીં જ્યાં શૂન્ય નહીં શબ્દય નહીં અને શૂન્ય નહીં જ્યાં નાદ બ્રહ્મરૂપે રણકાર થઈ રહ્યો છે કોઈ શબ્દ ઉઠતો નથી એમ શૂન્ય નથી નાદ રૂપે ગર્જના કરી રહ્યો છે ઘુરી રહ્યો છે શબ્દ નહીં ત્યાં શૂન્ય નહીં નહીં કોઈ કર્મ ફાંસ વિચારા એ સ્વરૂપની અંદર કોઈ કર્મનો ફાંસ નથી અને કર્મની કરણીથી પરમાત્મ સ્વરૂપી વૃક્ષના અમરફળને ખાઈ શકાતું નથી ક્રિયા કરાવવા તો એમાં કશું બી નહીં કોઈ ક્રિયા ક્રિયામણથી એને પ્રાપ્ત કરી શકાય એવું નથી એવું નથી એટલે એ પ્રાપ્ત કરવાને માટે કઈ કરવાની પંચાયતમાં ન પડવું જેમ કરતૃત્વ ભાવ છૂટે એવો પ્રયાસ કરવો કરતૃત્વ ભાવ છૂટે એવો પ્રયાસ કરવો અને કરતૃત્વ ભાવ છોડવાને માટે આજંપા ધ્યાન સદગુરુ એ બતાવ્યું છે જે ધ્યાનથી કરતૃત્વ ભાવ છૂટી જાય છે બીજ નહીં કોઈ મૂળ નહીં નહીં ડાળ પાંદ વિસ્તારા શબ્દ નહીં યમ શૂન્ય નહીં નહીં કોઈ કર્મ ફાંસ વિચારા ન્યા કોઈ કર્મનો ફાંસ નથી એ સ્વરૂપ ની અંદર કર્મ લાગવાનો કોઈ ભય નથી ભય નથી જે સર્વ કર્મ થી રહિત છે નહીં કર્મ ફાસ વિચારા પણ ભેદ દર્શી ભમરા ભમતા જેની ભેદ દ્રષ્ટિ છે નોખા નોખા રૂપે નક્કી કરી અને મનના માનેલા સિદ્ધાંતો નક્કી કર્મરૂપી ફૂલ ઊભા કરી અને એની ગંધની અંદર બંધાય છે આમ કરવું જ જોઈએ આમ જ હોય આજ બરાબર એવા મનના મતા પ્રમાણે અહંકારમાં હાલે છે અમે કહીએ એ જ સિદ્ધાંત બરાબર અમે કીધું એ જ ઠીક છે આમ જ હોય આમ જ કરવું જોઈએ એવી ભેદ દ્રષ્ટિવાળા ભમરા ભમતા તે ગંધમાં અહીં બંધાયા ધર્મને નામે ભક્તિને નામે વિષયના કર્મની વિષયરૂપી કર્મના ફૂલની ગંધ લેવામાં જ બંધાઈ રહ્યા છે

નામ નહીં લાભો રૂપ નહીં ગુણ અવગુણ મીટાયા જેનું કોઈ નામય નથી ને એનું કોઈ રૂપય નથી ગુણ અવગુણ જેવો એમાં કોઈ ભેદ નથી પણ નામ રૂપ અને ગુણવાળા વાળા સદગુરુ છે નામ રૂપ ગુણ જેમાં એ સદગુરુ સંત દર્શાયા નામરૂપ ગુણધારી સદ્ગુરુ છે એના નિર્ગુણ સ્વરૂપની અંદર એવો કોઈ ભેદ નથી नाम नहीं लाभ रूप नहीं गुण अवगुण मिटाया नाम रूप गुण जैसे सदगुरु संत दर्शाया स्वरूप ने ओलख्या विना आप मते अटकले रही ने ज्ञान अहंकारे अटवाया थिर थी तलियाना भेद नहीं परखाया मोती नहीं

ભક્તિ માર્ગમાં ઈ સાનુમુનો ક્યાંથી કોટો કાઢે એ કંઈ ખબર ન પડે ક્યાંથી કોટો કાઢે ક્યાંથી ફાંડું પાડે એ ખબર ન પડે અહંકાર ભલભલાને અઠવાડી દીધા છે અહંકાર જડ દઈને હટતો નથી એક અઠીલો માણા અઠીલો જેનું નામ જ અઠી સંગ લીધો અઠ મેલે નહીં ગામત્રે ઉપડ્યું બરાબર એ રીતે સવારના પોરમાં પશ્ચિમ દિશામાં જવાનું સૂર્ય